વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોઈશું ધોરણ અગિયાર નામના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટની વાર્ષિક પરીક્ષાના નમૂનાના પ્રશ્નપત્રનો વિભાગ એ અને વિભાગ બીનું સોલ્યુશન તો સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો આ પેપર ઇમ્પોર્ટન્ટ છે આમાં જે રીતના દાખલાઓ છે એ રીતના દાખલાઓ એકવાર કરી લેજો સાથે સાથે તમને ડિસ્ક્રિપ્શનમાં ધોરણ અગિયારના તમામે તમામ વિષયોની બ્લુ પ્રિન્ટ્સ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ જે પણ મેં બનાવ્યું છે બધું જ મળી જશે પ્લસ જીગર સર ડોટ ઇન ઉપર જશો એટલે તમને એકાઉન્ટ દરેકે દરેક જે પણ બીજા વિષયો છે એના તમામે તમામ જૂના તેમજ નવા બંને પેપરો મળી જશે ઓકે તો મિત્રો સૌથી પહેલાં વિભાગ એનું સોલ્યુશન જોઈ લઈએ તો સૌથી પહેલો ક્વેશ્ચન છે જ્યારે નાણાંનું માધ્યમ અસ્તિત્વમાં નહોતું ત્યારે વિનિમયના માધ્યમ તરીકે કઈ પદ્ધતિ અસ્તિત્વ ધરાવતી હતી તો જવાબ આવશે સી સાટા પદ્ધતિ ત્યારબાદ પે ઇન સ્લીપ સાનું સૂચન કરે છે તો બેંકમાં નાણાં ભર્યાનું મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે ત્યારે મિલકત ઘટે મૂડી ઘટે ત્યારબાદ ખાલી જગ્યાના ખ્યાલ મુજબ દર વર્ષે સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિ બદલવી ન જોઈએ તો એ જવાબ આવશે એક સૂત્રતાના ખ્યાલ મુજબ ત્યારબાદ પાંચમો છે આઈસીએઆઈ દ્વારા એ એસ બીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી તો વર્ષ ઓગણીસો સિત્યોતેરમાં કરવામાં આવી એક નોંધી પદ્ધતિ જે છે હિસાબી પદ્ધતિનો કોણ ઉપયોગ કરે છે તો જવાબ આવશે અહીંયા બી પરચુરણ ધંધો કરનારા બજારમાં મળતા તૈયાર હિસાબી સોફ્ટવેરમાં કયું સોફ્ટવેર સૌથી વધુ પ્રચલિત છે તો અહીંયા જવાબ આવશે ટેલી ખાલી જગ્યાને કમ્પ્યુટરનો મગજ કહેવામાં આવે છે તો સીપીયુ ઓકે ત્યારબાદ વિભાગ બી જેમાં એક બે વાક્યમાં જવાબ લખવાના છે દ્વિ નોંધી નામા પદ્ધતિ એટલે શું તો આ જે નામા પદ્ધતિ છે એમાં શું કરવામાં આવે તો ભાઈ જે પદ્ધતિમાં ધંધાના બધા જ વ્યવહારોને બેવડી અસર આપવામાં આવતી હોય તો તેને દ્વિ નોંધી નામા પદ્ધતિ કહે છે બરાબર બે વાર બીજી છે એક નોંધી નામા પદ્ધતિ ઓકે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ છે રોકડ વ્યવહાર એટલે શું તો રોકડ વ્યવહાર એટલે કે જે આર્થિક વ્યવહાર દ્વારા ધંધાની રોકડ વધે કે ઘટે અથવા બેંક સિલેક્ટ વધે કે ઘટે તેવા વ્યવહારને રોકડ વ્યવહાર કહે છે ત્યારબાદ ઉધાર શાખ પરના વ્યવહાર સમજાવો તો વર્તમાનમાં માલ મિલકત કે સેવાનું ખરીદ વેચાણ થાય અને ભવિષ્યમાં નાણાં ચૂકવવાના કે લેવાના થાય તેવા વ્યવહારને ઉધાર વ્યવહાર કહે છે ત્યારબાદ બારમો પ્રશ્ન છે રૂપિયા ત્રણ હજારનો માલ રોકડેથી ખરીદ્યો આ વ્યવહારની સમીકરણ આધારિત હિસાબી અસરો સમજાવો હવે રોકડે ખરીદ્યો છે તો ધંધામાં માલ સ્ટોક વધે તથા શું આવશે રોકડ ધંધામાંથી જાય છે રોકડથી ખરીદે એટલે ધંધામાંથી રોકડ જાય છે માટે અસર શું થશે માલ સ્ટોક વધે માલ સ્ટોક વધે અને રોકડ ઘટે ત્યારબાદ ધંધાનો માલિક ધંધામાંથી રૂપિયા ત્રણ હજારનો માલ લઈ જાય છે આ રકમ કયા ખાતે ઉધાર થશે અને કયા હિસાબી ખ્યાલ અનુસાર તો માલિક માલ ધંધામાંથી લઈ જાય છે તેથી ઉપાડ ખાતે ઉધાર થાય તથા તેમાં ધંધાકીય એકમનો ખ્યાલ છે ત્યારબાદ ચૌદમો ક્વેશ્ચન છે આઈ સીએઆઈ દ્વારા એ એસપીની સ્થાપના ઓગણીસો સિત્યોતેર હમણાં જ આગળ એમસીક્યુ પણ હતો આવું તમારે તો નહીં થાય આમાં આ લોકો મિસ્ટેક કરી છે પણ કોઈ વાંધો નહીં ત્યારબાદ પંદરમો ક્વેશ્ચન એક નોંધી પદ્ધતિ દ્વિ નોંધી પદ્ધતિથી કઈ રીતે જુદી પડે છે તો એક નોંધી પદ્ધતિમાં દ્વિ નોંધી પદ્ધતિ મુજબ સંપૂર્ણ હિસાબો તૈયાર ના કરતા માત્ર રોકડ મેળ કે હાથાઇ બનાવી તેમાં ફક્ત રોકડના વ્યવહારો અને વ્યક્તિગત ખાતાને લગતા જ વ્યવહારો નોંધવામાં આવે છે તેમાં ધંધાના બધા જ વ્યવહારોને બેવડી અસર નથી અપાતી ઓકે ત્યારબાદ વિભાગ સી છે હવે મિત્રો જે વિભાગ ના ક્વેશ્ચન છે બરાબર તમે જોઈ શકો છો તો આ ક્વેશ્ચન એકવાર કરી લેજો આ દાખલાઓ એકવાર જોઈ લેજો બરાબર ચાન્સીસ વધારે છે કે ભાઈ આ રીતના એક્ઝામ્પલ તમારે પણ આવે ત્યારબાદ વિવાહ ડીના છે તો આની પીડીએફ ફાઇલ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ બરાબર જેથી તમે ત્યાંથી તમે આ ડાઉનલોડ કરીને શાંતિથી પેપર તમારે જોવું હોય તો જોઈ શકશો બીજું અન્ય પ્રેક્ટિસ પેપરો જે જૂના પેપરો છે એ પણ તમને મળી જશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આઈ એમ શ્યોર આ વિડીયો તમે હેલ્પફુલ થયો હશે જો વિડીયો હેલ્પફુલ થયો છે તો વિડીયો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો